गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે જોયું કે પરિમિતિ કોને કહેવાય. પરિમિતિ એટલે કે આપેલ આકૃતિની બધી બાજુઓનો સરવાળો, બરાબર? એટલે કે જેટલી પણ એની બાજુઓ આપેલી હોય તે દરેક બાજુઓનો આપણે સરવાળો કરવાનો, અને એની લંબાઈ જો આપણને સેમીમાં આપી હોય તો જવાબ પણ સેમીમાં આવે, અને એની લંબાઈ જો મીટરમાં આપી હોય તો એનો જવાબ મીટરમાં આવશે. અને આપણે એ પણ શીખી ગયા કે એના એકમો, તો કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર, આપણે એના એકમો વિશે પણ જોયું. હવે આજે આપણે જોઈશું પાના નંબર 151 ઉપર આપણી ચોપડીમાં શું છે. અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલ છે. કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો. તમને તમારી ચોપડીની અંદર ચાર ચિત્ર દેખાઈ રહ્યા છે, અ, બ, ક અને ડ. આ ચાર ચિત્રની અંદર તમને આ રીતે આકૃતિઓ આપેલી છે અને દરેકના માપ પણ લખેલા છે. અને તમે જો ધ્યાન કર્યું હોય તો દરેકે દરેક આકૃતિમાં જે લંબાઈ આપી છે, જે માપ આપ્યું છે, તે દરેક આકૃતિનું માપ સામા આપ્યું છે, મીટરમાં આપ્યું છે, બરાબર? એટલે દરેક આકૃતિના જે જવાબ છે તે સામા આવશે, મીટરમાં આવશે. આગળના વિડીયોમાં આપણે રહેમત અને ગણપતના ઉદાહરણ દ્વારા ખેતરની ફરતે વાડ કરવાની અને કઈ રીતે એનો સરવાળો થાય એ વિશે જોઈ ગયા. હવે આપણે વધુ કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ. તો સૌથી પહેલા આપણને શું કીધું છે કે સૌથી લાંબી હળ આપણે શોધવાની છે. તમને અ, બ, ક અને ડ ચાર ખેતર આપ્યા છે. આને આપણે ખેતર જ સમજીશું, બરાબર? આપણી પાસે ચાર ખેતર છે. હવે ચાર ખેતરમાં કયું ખેતરની હળ સૌથી વધારે છે તે આપણે આમાં શીખવાનું છે. ચાલો તો આપણે સૌથી પહેલા જોઈએ અ. અ ના ખેતરની હળ તો અહીંયાથી લઈને આ રીતે એની ખેતરની હળ છે. તમને દરેક બાજુનું માપ પણ આપેલું છે, 6 મીટર, 15 મીટર, 24 મીટર અને 15 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે નોટ તો છે જ, તો નોટ ની અંદર સરવાળો કરો કે આ બધી બાજુઓનો સરવાળો કેટલો થાય. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે એક પણ વસ્તુ લખવાની બાકી નહીં રહી જાય, કે એક પણ હડની લંબાઈ ગણતરીમાં લેવાની નહીં રહી જાય. જો એક પણ હડની લંબાઈ આપણે ગણતરીમાં લેવાની ચૂકી જઈશું તો આપણે ગણતરી ખોટી આવશે. એટલે થોડું ધ્યાન આપીને કરવું કે બધી બાજુઓનો સરવાળો કેટલો થાય છે. તો 15 અને 15 કેટલા થશે? 30. 30 અને 24, તો 30 ને 20 50, 50 ને 4 54, 54 ને 6 કેટલા થશે? 60. તો આ જે અ ખેતર છે તેની હડની લંબાઈ કેટલી છે? 60 મીટર છે. કેટલી છે? 60 મીટર. તો અ ખેતરની લંબાઈ. હવે આપણે જોઈશું બ ખેતરની લંબાઈ. હવે બ ખેતરની લંબાઈનો સરવાળો કરો જોઈએ. એની ઉપર બાજુ બાકી રહેવી જોઈએ નહીં, એની બધી બાજુનો સરવાળો કરવાનો. 6 મીટર, 3 મીટર, 6 મીટર, 6 મીટર, 12 મીટર અને 9 મીટર, બરાબર? તો આપણે એનો સરવાળો કરીએ. 6 અને 3 9, 9 ને 6 15, 15 ને 6 કેટલા થશે? 21. 21 ને 12 કેટલા થશે? 21 ને 10 31. 31 ને 32 અને 33. 33 અને 9, તો 33 અને 9 કેટલા થશે? 42. તો બ ખેતરની હદની લંબાઈ કેટલી થશે? 42 મીટર. બ ખેતરની હદની લંબાઈ 42 મીટર. હવે આપણે જોઈએ ક. ક ખેતરની હદની લંબાઈ કેટલી છે? તો ક ખેતરની અંદર તમે જોઈ શકો છો 9 મીટર, 12 મીટર અને 15 મીટર. તો 15 અને 12 કેટલા થશે? 27, બરાબર? જો 15 અને 2 કેટલા થશે? 16, અને 17 અને બીજા 10 એટલે 27. 27 અને 9, તો 27 અને 9 કેટલા થશે? 36. એટલે કોની લંબાઈની હળ કેટલી આવશે ખેતરની? તો કે 36 મીટર. હવે જોઈએ ડ.
ડ ની અંદર જો તમે 9 મીટર, 15 મીટર, 15 મીટર, 9 મીટર, 15 મીટર અને 15 મીટર બધી બાજુઓનો સરવાળો કરીએ તો 15 અને 15 કેટલા થશે 30 બીજા 15 અને 15 કેટલા થશે 30 તો 30 અને 30 કેટલા થયા 60 થશે 60 અને 9 અને 9 કેટલા છે 18 તો 60 અને 18 કેટલા થશે 70 અને 78 તો આ ડ જે છે તેની હડની લંબાઈ કેટલી હશે 78 મીટર બરાબર તો આ રીતે આપણે બધી બાજુઓનો સરવાળો કર્યો એના પરથી હવે આપણે જોઈ શકીએ છીએ કે કયા ખેતરની હડની લંબાઈ સૌથી વધારે છે અ બ ક કે દ તમને ખબર છે કે અ ની ખેતરની લંબાઈ 60 મીટર છે બ ખેતરની લંબાઈ 42 મીટર છે ક ખેતરની લંબાઈ 36 મીટર છે અને ડ ખેતરની લંબાઈ કેટલી છે હડની લંબાઈ 78 મીટર છે તો સૌથી વધારે કયા ખેતરની હડ લાંબી છે તો કે ડ ખેતરની હડ સૌથી વધારે લાંબી છે અને સૌથી ઓછી આપણે શોધવું હોય તો આપણે શોધી શકીએ કે ક ખેતરની હડ સૌથી ઓછી છે બરાબર એટલે કયા ખેતરની હડ વધારે છે અને કયા ખેતરની હડ ઓછી છે એ વિશે જો આપણને પૂછવામાં આવે તો સૌથી સરળતાથી આપણે કહી શકીએ છે કે આ ખેતરની હડ સૌથી વધારે છે અને આ ખેતરની હડ સૌથી ઓછી છે આપણે જે શીખ્યા એ જ વસ્તુને હવે બીજી રીતે જોઈએ એટલે કે એને એ જ ગણતરી છે પણ આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ તે જોઈએ હવે જો તમને કેટલીક વાર આ રીતે આકૃતિ આપી દેવામાં આવે છે બરાબર તમને એક બાજુનું બધી બાજુના માપ આપેલા હોય છે 2 સેમી 4 સેમી 4 સેમી 2 સેમી 4 સેમી અને 4 સેમી બરાબર તમને આ બાજુ બધી બાજુનું માપ આપી દીધેલું છે અને એમ કહેવામાં આવે છે કે તમને આપેલી આકૃતિની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો તમે જ મને કહો કે આ આકૃતિની અંદર તમે પરિમિતિ કેવી રીતે શોધશો કેવી રીતે શોધશો તો આ આકૃતિની અંદર આપણે સૌપ્રથમ શું કરવું પડે આપણને ખબર છે કે આ શું છે આ બાજુનું જે માપ છે તે જ માપ આ બાજુનું પણ હશે બરાબર આ એક બાજુનું તમને માપ આપી દીધેલું છે હવે તમે જોઈ શકો છો કે આની બધી બાજુઓ સરખી છે એટલે આ માપ જે છે તે જ માપ આનું પણ છે પણ કેટલીક વાર આપણે ભૂલ કરીએ છીએ આપણે શું કરીએ છીએ આપણને જે માપ લખીને આપ્યું છે એ માપનો સરવાળો કરી દઈએ એટલે આપણને એમ થઈ જાય કે આપણી આકૃતિની પરિમિતિ આવી ગઈ એની હડની લંબાઈ આપણે શોધી પણ એ વસ્તુ ખોટી છે કેમ કારણ કે આપણે એની સામેની જે બાજુ આવી છે એનું તો માપ ગણ્યું જ નથી કેમ ફક્ત આટલી જ વસ્તુ આટલી જ પરિમિતિની શોધવાની છે ના આપણે આ બાજુનું માપનો પણ પરિમિતિમાં સમાવેશ કરવાનો છે એટલે જ્યારે પણ તમને આ રીતે આપવામાં આવે અઢુરું માપ લખીને આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન કરવું અને જે માપ એની સામે હોય એ જ માપ એની સામેની બાજુનું હોય એ ખાસ ધ્યાન રાખવું હવે જો અહીંયા 2 સેમી છે તો અહીંયા પણ કેટલા આવશે 2 સેમી આવશે અહીંયા 4 સેમી છે તો એની સામેની જે બાજુ છે એની સામેની બાજુનું માપ પણ કેટલું આવશે 4 સેમી આવશે હવે આ બાજુનું માપ 4 સેમી છે તો અહીંયા પણ કેટલું આવશે 4 સેમી આવશે આ બાજુનું માપ 2 સેમી છે તો અહીંયા પણ કેટલું આવશે 2 સેમી આવશે હવે અહીંયા આ બાજુનું માપ કેટલું છે 4 સેમી છે તો આ બાજુનું અહીંયા આપણું માપ પણ કેટલું હશે 4 સેમી હવે આ માનું લાઈનનું માપ 4 સેમી છે તો અહીંયા પણ કેટલું હશે 4 સેમી હશે એટલે આ રીતે સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કે બધી બાજુનું માપ લખાયેલું છે કે નથી લખાયેલું અને બધી બાજુનું માપ લખાઈ ગયા પછી જ આપણે આપેલ ચિત્રની પરિમિતિ શોધવા માટે પ્રયત્નો કરવાનો ચાલો હવે આપણે પરિમિતિ શોધીએ બરાબર 2 સેમી પ્લસ 4 સેમી પ્લસ 4 સેમી પ્લસ 2 સેમી પ્લસ
चार सेमी प्लस चार सेमी प्लस बे सेमी प्लस चार सेमी प्लस चार सेमी प्लस बे सेमी प्लस चार सेमी प्लस चार सेमी। ફરી એકવાર આપણે આ રીતે બહુ બધા માપ હોય તો ફરીથી એકવાર ચેક કરી લેવાનું કે કયું માપ કેટલી વખત છે। તો જુઓ 2 1 2 3 અને 4 વખત 2 છે તો 1 2 3 અને 4 4 વખત 2 છે। 4 કેટલી વખત છે 1 2 3 4 5 6 7 8 તો 1 2 3 4 5 6 7 8 તો આપણે આની અંદર કઈ રીતે કરશું આપણને ખબર છે કે 2 કેટલી વખત છે તો 1 2 અને 3 વખત 1 2 3 અને 4 વખત તો 2 કેટલી વખત છે 4 વખત એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8 અને 4 કેટલી વખત છે 4 કેટલી વખત છે 1 2 3 4 5 6 7 8 8 વખત તો 4 8 32 તો 32 અને 8 કેટલા થશે 40 તો આપણો જવાબ આવી ગયો કે આ જે આપણને આકૃતિ આપેલી છે એનું માપ કેટલું છે 40 અને 40 મીટર આવશે કે સેમી તો કે સેમી આવશે કેમ કારણ કે એની બધી બાજુનું માપ આપણને સેન્ટીમીટરમાં આપેલું છે। જો વિદ્યાર્થી તમને મિત્રો તમને આ રીતે ગણતરી કરતા નહીં ફાવે તો આપણે સીધો સાદો આપણો સરવાળો કરવાનો કે 2 ને 4 6 6 ને 4 10 10 ને 2 12 12 ને 4 કેટલા થશે 16 16 ને 4 20 20 ને 2 22 22 ને 4 26 26 અને 4 30 30 ને 2 32 32 અને 4 36 અને 36 અને 4 40 તો પણ આપણો જવાબ આવી જશે 40 સેમી। જો લાંબી ગણતરી હોય તો તમે આ રીતે પણ ગુણાકાર કરીને પણ જવાબ લખી શકો છો। તો મને આશા છે કે આ પરિમિતિ શોધો એમાં મારા દરેક વિદ્યાર્થી મિત્રને સમજ પડી જ ગઈ હશે। તો વિદ્યાર્થી મિત્રો નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો।